કલોલમાં પ્રદૂષિત પાણી પીવાથી 5 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। આ ઘટના બનતા કલોલ શહેરમાં ચકચાર મચ્યો છે। તેમાં પણ સિવિલ હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સિવિલમાં દર્દીઓને સારવાર ન આપવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દર્દીને સારવાર આપવામાં આવે તે માટે ધરણા પર બેઠા છે। જ્યાં સુધી દર્દીઓને સારવાર ન મળે ત્યાં સુધી ધરણા ઉપર તેઓ રહેશે। દર્દીઓને સારવાર આપવામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સિવિલના દરવાજા પાસે ઉપવાસ પર ઉતર્યા છે। दादा क्या एडमिट थे तुम ए प्लस ज्यादा स्टाफ स्टाफ ने कही से तो हमने सारो रिप्लाई नहीं आता तो कहे थे ये इम्पोर्टेंट पड़ी हुई तो बेटा हमारे चढ़ाने तो क्या पड़ी हुई तो चढ़ाव नहीं पड़ी एवं तो आंसर हमने वहाँ जाते रिमूव करो बस कोई जल्दी स्टाफ अवेलेबल होते नहीं कि हमारे नीचे के काम हुए जे भी ए रीतना हमने आंसर एडमिट क्या कर कल ना कल मॉर्निंग ना कल मॉर्निंग ना तो ट्रीटमेंट कितनी बार आती है ट्रीटमेंट त्रण बार मड़ी पड़े बेदरकारी थी पड़े जो फुल रिप्लाई मड़े छे जल्दी आपी नहीं सकता का ने कहिए से तो के बहुत काम छे एम करी करी ने हमने आवक रेस्ट करे मजबूरी एटले तो पछी केवू छे तुमने ट्रीटमेंट मड़े छे कंप्लीट मड़े छे ट्रीटमेंट चार वागे आई थी अरे बे अंतर पर बारे में चला गया हमने चला दी तो तुमने बराबर हमने पूछो सवारे तो बिचारा बार थी है ना पानी लाई ने संडा टॉयलेट में जता हुआ बिचारा बहुत तकलीफ पड़े सवारे पानी नी અત્યારે કલોલની સિવિલ હોસ્પિટલમાં જે તમે અહીંયા આગળ જોઈ શકો છો વોર્ડ નંબર 11નો જે ત્રિકમ પુરા સોસાયટી છે એની આસપાસનો વિસ્તાર અને વોર્ડ નંબર 5ના આસપાસના વિસ્તારમાંથી છેલ્લા 2-3 દિવસથી ઝાડા ઉલટીના કેસીસ બહુ વધી ગયા છે અને અહીંયા આગળ 4-5 જે અમને પ્રાથમિક જાણકારી મળી છે એમાં 4-5 જણા એક્સપાયર થઈ ગયા છે। અમારી નજર સમક્ષ અહીંયા એક બાળકી અમે એક્સપાયર થતાં અમે જોઈ છે। અહીંયા આગળ તંત્રની ઘોર બેદરકારી સિવિલ હોસ્પિટલની અંદર સ્ટાફ પૂરતા પ્રમાણમાં નથી। અહીંયા આગળ બે પ્રકારના પ્રોબ્લેમ થયા છે। એક પ્રોબ્લેમ એ છે કે અમે ડૉક્ટર સાહેબ જ્યાં જોડે વાતચીત કરી ત્યારે ખબર પડી કે ગટરનું પાણી જે નોર્મલ પાણીમાં મિક્સ થઈ જાય છે એના હિસાબથી આટલા બધા ઝાડા ઉલટીના કેસીસ થયા છે એટલે એ તો એક પ્રોબ્લેમ છે પણ બીજો પ્રોબ્લેમ કે ઝાડા ઉલટી થયા પછી જ્યારે આ લોકો સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે તો એમને કોઈ પ્રાથમિક સારવાર મળતી નથી સ્ટાફ અહીંયા હાજર નથી ઘણીવાર તો છે ને એમને બોટલ બી છે ને એમને જાતે ચડાવવા માટે એમને મહેનત કરવી પડે છે અને બોટલ લઈને એ લોકો અહીંયા હોસ્પિટલમાં ફરતા હોય છે સ્ટાફને શોધવા માટે। આજે કલોલ સિટી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં અમે લોકો આવ્યા છીએ। અમારા આમ આદમી પાર્ટીના સેવકો સાથે આખી ટીમ અમારી છેલ્લા 3 કલાકથી અહીંયા કામ કરી રહી છે। ગાંધીનગરથી અમે દોડાદોડી કરી અને અમારા જિલ્લાના આગેવાનો અને શહેરના આગેવાનો કલોલ ખાતે જે છેલ્લા ઘણા સમયથી છેલ્લા 6-12 મહિનાથી પાણીનું ચોખ્ખું પાણી અને ગટરનું પાણીનું મિક્સ થઈ અને જે ગંદુ પાણી લોકો પીએ છે એના આધારે કલોલ ખાતે જુદા જુદા સમયે 50 લોકો 100 લોકો જેવા તબક્કાવાર બીમાર પડેલા છે અને એમને ઝાડા ઉલટી અને એવા મોટા કેસો થયેલા છે। આજે પણ કલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અમે વિઝિટ કરી હતી અને અમારા કાર્યકરો આગેવાનોએ વિઝિટ કરી હતી જેમાં કલોલ અરે આ સિવિલ ખાતે અરે આ કેન્દ્ર ખાતે કોઈ પણ પાણીની વ્યવસ્થા નથી ટોયલેટમાં પાણી આવતું નહોતું અને હોસ્પિટલના જે બાટલા ચડાવે એના માટે બાટલાના ચડાવ ખલાસ થઈ ગયા તો બીજા એના નર્સો બી એમની હાજર સ્ટાફ હતો નહીં એક પણ એક નર્સ દ્વારા 40-45 લોકોની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી। આ બધા સંજોગો જોતો સરકારી તંત્ર એકદમ નિષ્ફળ ગયું છે અને છેલ્લા ઘણા સમયથી નીતિનભાઈ બી ઘણીવાર આ સિવિલ ખાતે આવીને અને કલોલ ખાતે બી બોલેલા છે કે ભાઈ
અમારા સિવિલમાં બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે અને અમારી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે એમ કરી અને કલોલની પ્રજાના જે કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાઈ અને સિવિલમાં જે વ્યવસ્થાના તંત્ર નામે ઘોર બેદરકારી ચલાવી રહેવામાં ચલાવવામાં આવે છે એને અમે સખ્ત સગવડમાં વખોડી કાઢીએ છીએ। હવે આગામી દિવસમાં તમે શું કાર્યક્રમ કરવાના છો? આગામી દિવસમાં જો આ તંત્ર દ્વારા આ સિવિલમાં હવે વ્યવસ્થા નહીં કરવામાં આવે તો સિવિલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અમે ધરણા ઉપર તો આજે બેઠેલા જ છીએ 4 કલાકથી અને જો કાલે સવારે જો આ ધરણાનો નિકાલ નહીં આવે તો આવેદનપત્ર પણ આપીશું અને આવેદનપત્રથી ભેળ નહીં થાય અને 7 દિવસની મુદતમાં જો આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈ સ્ટાફ અને બધી પાણી અને બીજા બધી સ્વસ્થતા વ્યવસ્થાઓ પૂરી કરવામાં નહીં આવે તો અમે 7 દિવસ પછી ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ। તંત્ર દ્વારા જે દૂષિત પાણીને નિકાલ કરવા માટે આવે તો એના માટે તમે શું કરવા માગો છો? તંત્ર દ્વારા બી જો અમે એકવાર આવેદનપત્ર આપીશું પછી રૂબરૂ બી અમે તંત્રને સરકારમાં જરૂર લાગે તો મુખ્યમંત્રી કક્ષાએ પણ રજૂઆત કરી અને જરૂર લાગે તો સચિવાલય ખાતે બી ધરણા કરવા પડશે તો કરી અને કલોલના પાણીનો નિકાલ પાણીના પ્રશ્નો નિકાલ કરવા માટે વધુમાં વધુ પગલાં ભરાય એ માટેના પ્રયત્નો કરીશું।